વિદ્યાર્થી દોસ્તો, રાઇટ આન્સરની નવોદય ચેનલ, માત્ર ને માત્ર નવોદય સિવાય તમને અહીંયા કશું જ નહીં મળે. નવોદયની ચેનલમાં, તમારી જ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પુસ્તકો સિવાયના નવા ફકરાઓની શ્રેણી અત્યારે આપણી આ ચાલુ છે, એમાંનો 14માં નંબરનો ફકરો. ચલો, બાકીના ફકરાઓની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મળી જશે, ઓકે, જેથી વાંચી લેજો દોસ્તો. બહુ વહેમમાં રહેતા નહીં કે ભાઈ ગુજરાતી ભાષા છે એટલે આપણને આવડશે. ના સાહેબ, સૌથી અમારો વર્ષોનો, મારો 30 વર્ષનો અનુભવ છે કે ગુજરાતીના ફકરાઓમાં જ વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે. બધાને એમ કે ભાઈ આવડી જશે, પણ ના, એન્ડ ટાઈમે આપણને ઘણા પ્રશ્નો ગુજરાતીમાં રડાવે છે. એના માટે પ્રેક્ટિસ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. ચાલો, કાગળ અને પેન સાથે લઈ લો અને આપણી સાથે બધા જોડાઈ જાઓ. જે મિત્રો નવા આવ્યા છે એમને આપણી જે દર વખતે સૂચના આપીએ છીએ સબસ્ક્રાઇબ કરવાની, એ પણ કરી લો. ફટાફટ વિડીયો ચાલુ કરી દઈશું, કાગળ અને પેન જોડે તમે લઈ લો, બરાબર છે, અને વિડીયોને આડો કરી દો. ચાલો, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે, અને પહેલા એના પહેલા હું તમને છે ને એકવાર જ ફકરો વાંચીશ, બરાબર છે, આખા ફકરાનું વાંચન કરીશ અને ત્યાર પછી હું વાંચન કરીશ નહીં. તમારે શું કરવાનું, વિડીયોને સ્ટોપ કરવાનું, અને દર વખતે હું જે સૂચના આપું છું એમ કે ભાઈ 1 થી 5 નંબર કાગળમાં લખી લેવાના અને જવાબો આપતા જવાના, અને મારા જવાબ સાથે તમારે એનું મેળવણું કરતા જવાનું. ચાલો ત્યારે દોસ્તો, ફકરાનું વાંચન કરી લઈએ. મારી સાથે આવી જાઓ, બધા જ જોડાઈ જાઓ, ચોક ચોક ગાડી આપડી. એક યુવાન વિદેશમાં રહેતા એના મિત્રને ત્યાં ફરવા ગયો હતો. વિદેશમાં ફરવા ગયો હતો ભાઈ, એનો એક ભાઈબંધ રહેતો હતો ત્યાં, બરાબર છે. હું તમારા ઘેર ફરવા આવું એમ, બરાબર. ચાલો, તમે બધા મારા મિત્રો જ છો, ટાબરી આવો બધા જ. એ દરમિયાન ત્યાંના રાજકુમારનું મૃત્યુ થઈ ગયું. શહેરમાં એક જગ્યાએ રાજકુમારને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રદ્ધાંજલિ આપવી, સાહેબ શ્રદ્ધાંજલિ તો આપને ખ્યાલ જ હશે, ન ખ્યાલ હોય તો હું આપને સમજાવી દઉં કે માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એની પાછળ શોક સભા રાખવાનો રિવાજ છે આપણા, આપણી પ્રણાલીમાં, હિન્દુ સંસ્કૃતિમાં. શોક સભા એટલે શ્રદ્ધાંજલિ, બરાબર છે, કે ભાઈ ચલો ભાઈ આવા હતા, સારા કામ કરી ગયા છે, એવું બધા એને અંજલિ આપે છે, શાબ્દિક અંજલિ પણ આપે છે આ રીતે, બરાબર છે. તો એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બંને મિત્રો ત્યાં પહોંચી ગયા. શ્રદ્ધાંજલિ સભામાં ભારે ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા. ભાવ વિભોર દ્રશ્યો એટલે આમ આમ બધાની આંખો ભીની થઈ જવી એવા દ્રશ્યો જોયા અમને. આ સાચી વાત છે ને. સૈનિકો બંદૂકની સલામી આપીને રાજકુમારને કહી રહ્યા હતા કે હે રાજકુમાર, તમે આ કબરમાંથી પાછા બેઠા થાવ તો અમે અમારો પ્રાણ આપવા તૈયાર છીએ. બોલો, સૈનિકો શું કહેતા હતા ભાઈ, કે ભાઈ કબરમાંથી તમે બેઠા થઈ જાઓ, બરાબર છે, એનું મૃત્યુ થયું હતું ને રાજકુમારનું, તો અમે અમારો પણ પ્રાણ તમને આપી દઈએ, પણ કમસે કમ તમે પાછા આવો, એમ કરીને બિચારા ભાવ વિભોર થતા હતા સૈનિકો એમના રાજકુમાર માટે. કિશોર કહી રહ્યા હતા કે તમે પાછા બેઠા થાઓ તો અમે અમારી યુવાની, અમારી વિદ્યા બધું જ આપવા તૈયાર છીએ. બોલો, નગરના જે કિશોરો હતા, યુવાનો હતા, એ એવું કહેતા હતા કે અમે તમારી અમારી યુવાની પણ તમને આપી દઈએ, વિદ્યા પણ આપી દઈએ, પણ તમે કમસે કમ બેઠા થાઓ. રાજા કહી રહ્યો હતો કે બેટા, તું આ કબરમાંથી બેઠો થાય તો હું મારું આખું રાજ્ય તારા નામે કરી દઉં. બિચારો રાજા પણ ગળગળો થઈ ગયો એના પુત્રના અવસાનને કારણે, અને એ પણ એવું કહેતો હતો કે ભાઈ તું બેઠો થાય તો હું તારું રાજ્ય મારું છે એ તારા નામે કરી દઉં. પણ સાહેબ, તમે ને હું જાણીએ છીએ, મરણ પામેલી વ્યક્તિ ક્યારે પણ પાછી આવતી નથી. તો આ આપણા ફકરો જે છે એ સંપૂર્ણ રીતે એક રાજકુમારને શ્રદ્ધાંજલિના કાર્યક્રમને અનુલક્ષીનો આપણો ફકરો. એના 5 પ્રશ્નો આપણે લઈ રહ્યા છીએ, હવે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એમાં પહેલો પ્રશ્ન આપણે સ્ક્રીન પર છે કે પરદેશમાં કઈ ઘટના ઘટી. બિલકુલ આવડે એવો જવાબ, આવડે એવો છે, કોઈનો ખોટો નહીં પડે, કે પરદેશમાં કઈ ઘટના ઘટી. યુવાનનું મૃત્યુ થયું, મિત્રનું મૃત્યુ થયું, સૈનિકોની લડાઈ. જો ઉતાવળ નહીં કરવા, હાય મારો દીકરો આવી ગયો શેરખાન, અરે બાપો બાપો, ટાટા શેરખાન, ઘણા દાડે શેરખાન નીકળ્યો હો સાહેબ, વટ પડી ગયો સાહેબ. ચલો, લખી દો નીચે બધા કમેન્ટ બોક્સમાં શેરખાન, અને જિંદાબાદ લખવું તો લખો જિંદાબાદ, શેરખાન જિંદાબાદ કમેન્ટ બોક્સમાં લખી આવજો, મને બહુ ગમે છે શેરખાન. ચાલો દોસ્તો, પરદેશમાં કઈ ઘટના ઘટી,
તો યુવાનનું મૃત્યુ થયું સાહેબ. શું થયું? યુવાનનું મૃત્યુ થયું એક વાત છે, મિત્રનું મૃત્યુ થયું બીજી વાત છે, સૈનિકોની લડાઈ થઈ ત્રીજી વાત છે, અને રાજકુમારનું અવસાન થયું ચોથી વાત. તો કઈ ઘટના ઘટી? તો સર પહેલા જ ફકરામાં, અરે ફકરાના સ્ટાર્ટિંગમાં જ લખ્યું છે કે રાજકુમારનું મૃત્યુ થયું, રાજકુમારનું અવસાન થયું. સાચો જવાબ શું આવશે? બી જવાબ આપણો સાચો આવશે. ચાલો સાહેબ, બીજો પ્રશ્ન છે આપણો. બીજો પ્રશ્ન શું કહે છે આપણો? કે ભાઈ શ્રદ્ધાંજલિ સભામાં યુવાને શું જોયું? ફકરો વાંચો, અહીંયા સ્ટોપ કરી દો એવું હતો વિડીયોને, અને ફકરો વાંચો અને તમારા જવાબો મેં વાત કરી હતી ને, એક બે ત્રણ એવું કાગળમાં લખી લો, એમાં લાઈનસર આ રીતે તમે જવાબ આપતા જાઓ. પહેલાનો જવાબ તમે આપી દીધો છે, બરાબર છે? હવે બીજાનો શું જવાબ છે અહીંયા તમે લખો આ રીતે, અને છેલ્લે કેટલા સાચા પડે એ કમેન્ટ બોક્સમાં તમે જણાવજો મને, ઓકે? દર વખતે હું આ દરેક વિડીયોમાં, ગુજરાતી ભાષાના ફકરાના વિડીયોમાં હું આ સૂચના આપતો હોઈશ, બરાબર છે? તો શ્રદ્ધાંજલિ સભામાં યુવાને શું જોયું ભાઈ? સૈનિકોનો જમાવડો જોયો, રાજકુમારની કબર જોઈ, આંખો ભીની બને તેવા દ્રશ્યો જોયા, કે ભાઈ રાજા પ્રત્યેની લોકોની લાગણી જોઈ? તો સાહેબ સાચો જવાબ એ આવશે કે આંખો ભીની થાય એવા દ્રશ્યો જોયા. આ યુવાનો ગયા, શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, બંને મિત્રો ત્યાં પહોંચી ગયા અને સભામાં ભારે ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા, એટલે કે એમને એ દ્રશ્યો જોયા. તો શું જવાબ આવશે? સી જવાબ આપણો આવશે. બીજા પ્રશ્નનો જવાબ શું આવશે? સી જવાબ આવશે, બરાબર છે? ચાલો ત્યારે ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર લઈએ છીએ. ત્રીજો પ્રશ્ન આપણો શું કહે છે? કે નગરના યુવાનો શું આપવા તત્પર હતા? નગરના યુવાનો શું આપવા તત્પર હતા? તો સાહેબ તમે સ્ટોપ કરો, જવાબ શોધો. જવાબ શોધ્યા પછી તમે તમારો જવાબ કાગળ અને પેન લઈને બેઠા છો તો લખી લો, અને હું જવાબ તમને આપી રહ્યો છું. નગરના યુવાનો યુવાની આપવા તત્પર હતા, દોલત આપવા, રાજસિંહાસન અને આખું રાજ્ય. તો શું જવાબ આવશે સાહેબ? યુવાનો અહીંયા લખ્યું છે કે તમે બેઠા થાઓ તો અમે અમારી યુવાની અને અમારી વિદ્યા બધું જ આપવા તૈયાર છીએ, લખ્યું છે ને, કિશોરો એટલે યુવાનો. નગરના યુવાનો શું આપવા તત્પર હતા? તો યુવાની આપવા તત્પર હતા. તો ત્રીજાનો જવાબ શું આવશે? એ જવાબ આવશે દોસ્તો, બરાબર છે? ચાઉ ટરે ડાયન ડાયન. ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. એના પહેલા 21 લાઈક જોઈએ છે. ચલો લાઈક કરી દો આ વિડીયોને બધા જ, મારે 21 લાઈક તો ફરજિયાત મિત્રો જોઈશે, બરાબર છે? એટલે તમારો સમય લઉં છું. જે મિત્રો મને લાઈક કરે છે મને બહુ જ ગમે છે એમ, ઓકે? ચાલો, અને તમને ના ગમતું હોય તો ત્યાં ડિસલાઇક કરવાની પણ છૂટ છે, ગુરુજીને કોઈ ચિંતા નથી, બરાબર છે? ગુરુ દક્ષિણામાં હું લાઈક તો માગું તમારી પાસે, ઓકે? તો ચલો, જેને જે બધા વાલ કરતા હોય લાઈક આપો, ન વાલ કરતા હોય ડિસલાઇક આપો, કોઈ ચિંતા નથી, ગુરુજીને કોઈ પરવા નથી. ચોથો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર. રાજકુમાર પાછળ કોણ પ્રાણ આપવા તૈયાર હતું? દોસ્તો રાજકુમાર પાછળ કોણ પ્રાણ આપવા તૈયાર હતું? તો રાજા, નગરના યુવાનો, સૈનિકો કે નગરના લોકો? તો હા, બીજી વાત હજી પણ હું કહું છું કે ગુજરાતી ભાષાની વધુ પ્રેક્ટિસ કરવી હોય તો 200 ફકરા આપણે એપ્લિકેશનમાં આપેલા છે. એપ્લિકેશન લોક હોય તો એપ્લિકેશનને શું કરી દો? અનલોક કરાવી દો, તમારા મમ્મી પપ્પાને વાત કરો, એમાં પેમેન્ટ ભરાવી દો અને એપ્લિકેશન અનલોક કરશો, ખૂબ મજા આવશે. આ એપ્લિકેશન આવું બજારમાં તમને ક્યાંય મળવાનું નથી, અને પ્રેક્ટિસ કર્યા વગર ઉદ્ધાર નથી. સાહેબ તમે પાણી પકોડી ખાવા જાવ છો તો ખર્ચો કરી નાખો છો ને, હા? પેલા પડીકા લાઈન ખાવો છો તો ભણવા પાછળ ભાઈ 200-300 રૂપિયાનો ખર્ચ તો આપણે કઈ કરવું ભાઈ, કઈ મોટી વાત નથી દોસ્તો. જો ભણવું છે તો, નથી ભણવું તો કોઈ ચિંતા નથી સાહેબ, બરાબર છે? તો એ એપ્લિકેશન તમે અનલોક કરાવી લેજો, અને ત્યાર પછી એની પણ તૈયારી કરી દેજો, 200 ફકરા એમાં આપેલા છે, બરાબર છે? ચલો, રાજકુમાર પાછળ કોણ પ્રાણ આપવા તૈયાર હતું સાહેબ? રાજા, નગરના યુવાનો, સૈનિકો કે નગરના લોકો? સાહેબ શું જવાબ આવશે? તો સૈનિકો પ્રાણ આપવા તત્પર હતા. અહીંયા લખેલું જ છે, સૈનિકો બંદૂકની સલામી આપીને રાજકુમારને કહી રહ્યા હતા કે રાજકુમાર તમે બેઠા થાઓ, અમે અમારો પ્રાણ આપવા તૈયાર છીએ. તો સૈનિકો એવું કહેતા હતા કે ભાઈ અમે અમારો પ્રાણ આપવા પણ તૈયાર છીએ. ચાલો, પાંચમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. મૃત્યુ પામ્યા પછી શબને રાખવાની જગ્યા એટલે? બોલો, મૃત્યુ પામ્યા પછી શબને આપણે ક્યાં રાખીએ? ડેડ બોડી, અંગ્રેજીમાં એને ડેડ બોડી કહેવામાં આવે, અને ગુજરાતીમાં શબ પણ કહેવાય, લાશ પણ કહેવાય. મરી જાય માણસને શું કહેવાય? એની લાશ પડી છે આપણે નથી કહેતા, એને શબ પણ કહેવાય, ઓકે? તો એની જગ્યા એટલે કઈ જગ્યા? તો ભાઈ શ્રદ્ધાંજલિ કહેવાય, એને સલામી કહેવાય, સંદૂક કહેવાય કે કબર કહેવાય? આ ચાર પૈકી શું કહેવાશે? તો સાહેબ માણસ જ્યારે મરણ પામે છે ત્યારે જે જગ્યાએ એની લાશને મૂકવામાં આવે અને સાચવવામાં આવે એને કબર કહેવામાં આવે. કારણ કે
કબરની અંદર જ માણસને એને દફનાવવામાં પણ આવે છે, બરાબર છે. દરેક સંપ્રદાયમાં ધર્મમાં અલગ અલગ હોય છે. હિન્દુ સંપ્રદાયમાં જલાવવામાં આવે છે, સળગાવવામાં આવે લાશને, બરાબર છે. મુસ્લિમ સંપ્રદાય છે, ક્રિશ્ચિયન સંપ્રદાય છે, ઘણા સંપ્રદાય એવા છે, ધર્મ છે, એમાં કબરમાં એને દફનાવવામાં આવે છે. તો મૃત્યુ પામ્યા પછી શબને રાખવાની જગ્યા એટલે કબર. તો દોસ્તો આપણા 5 પ્રશ્નો પૂરા થયા, જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપજો, કેટલા સાચા પડ્યા ગભરાયા વગર. અને આપણી પ્રેક્ટિસ તો સતત ચાલુ રહેવાની છે, નવા વિડીયોમાં મળીશું. અહીંયા એક નવી લિંક દેખાતી, એની ઉપર ક્લિક કરીને પણ નવા વિડીયો તમે જોઈ શકો છો. ત્યાં સુધી ટાટા અને બાય.